नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय विज्ञान पाठ नंबर 10 तरुण अवस्था तरफ हवे आगळ જોઈએ 10.2 છે યૌવન આરંભમાં થતા ફેરફાર। યૌવન આરંભ જ્યારે તમારું શરૂ થાય છે ત્યારે જે ફેરફારો થાય છે તો તેમાં કેવા ફેરફારો જોવા મળે છે તે તો જોઈએ। ઊંચાઈમાં વધારો, એટલે કે જ્યારે આપણી હાઈટ છે તે વધે છે તે ઊંચાઈમાં વધારો, तो ऊंचाई में एकाएक वधारो यौवन आरंभ दरमियान थतो सौथी मोटो देखीतो बदलाव छे। देखीतो एटले के आपणे आ बदलाव छे तेने जोई शकीए छीए। तो ऊंचाई में एकाएक वधारो एटले के झड़पथी तेमां ऊंचाई में वधारो जोवा मळे छे, हाइट एकदम वधेली देखाय छे। तो यौवन आरंभ दरमियान थतो सौथी मोटो देखीतो बदलाव छे। आ समये शरीरना लांबा हाडकाओ तेमज हाथ अने पगना हाडकाओनी लंबाईमां वधारो थाय छे, जे व्यक्तिने ऊंचो बनावे छे। हाइट वधवानो मतलब शुं छे तो के हाथ अने पगना हाडकाओनी लंबाईमां वधारो थाय छे, जे व्यक्तिने ऊंचो बनावे छे एटले के तेनी हाइटमां वधारो करे छे। हवे आगळ जोईए। શરૂઆતમાં છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે, પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે। એટલે કે જ્યાં સુધી મહત્તમ ઊંચાઈ એટલે કે જ્યાં સુધી તેમની વૃદ્ધિ શક્ય હોય ત્યાં સુધી આ વૃદ્ધિ છે તે 18 વર્ષની ઉંમર સુધી બંને પ્રાપ્ત કરી લે છે। આગળ જોઈએ તો શરૂઆતમાં છોકરીઓ એટલે કે છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે। અત્યારે તમે જુઓ તો કે તમારા જે ક્લાસમાં છે તે છોકરાઓ કરતાં છોકરીઓ થોડી ઊંચી દેખાતી હોય છે, પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે। લગભગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે। એટલે કે કોઈ વ્યક્તિ કેટલા ઝડપથી વધે છે તે બધેમાં અલગ અલગ જોવા મળે છે, એટલે કે વૃદ્ધિનો દર છે તે બધામાં જુદો જુદો હોય છે। કેટલાક યૌવન આરંભમાં તીવ્ર ગતિથી વધે છે તથા ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે, જ્યારે કેટલાક ધીમે ધીમે વધે છે। હવે આપણે આગળ જોયું હતું તો કે કેટલાક વ્યક્તિઓ એવા છે જેમની હાઈટ છે તે એકદમ ઝડપથી વધી જાય છે અને પછી અચાનક જ તેની ગતિ છે તે ધીમી પડી જાય છે, અથવા તો તેની જે ઊંચાઈમાં વધારો છે તે એકદમ ઓછો જોવા મળે છે। જ્યારે કેટલાક વ્યક્તિઓ એવા છે કે તેમાં ધીરે ધીરે તેમની વૃદ્ધિ છે તે સતત ચાલુ રહે છે, એ તેમની જે હાઈટ છે તે વધતી રહે છે પરંતુ ધીમે ધીમે તેની હાઈટ સતત વધતી જાય છે। હવે આગળ જોઈએ। पहले ये चिंता करवानी कोई जरूर नथी, शरीर ना बधा ज अंगों समान दरे वृद्धि नथी करी शकता। क्यारेक तरुण ना हाथ अथवा पग शरीर नी अन्य अंगों नी सापेक्ष मोटा देखाय छे, એટલે કે એવું જરૂરી નથી કે આપણી જે હાઈટ છે તેમની સાથે બધી જ વસ્તુઓ એક સાથે વધવા લાગે। ક્યારેક છે તે આપણી હાઈટ કરતાં આપણા હાથ અથવા પગ વધારે લાંબા દેખાય છે, ક્યારેક હાથ લાંબા દેખાય છે, તો આ બધી એક સામાન્ય ઘટના છે। તો શરીર અને પગ છે તે બીજાની સાપેક્ષે મોટા જોવા મળે છે, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણમાં સંતુલિત રહે છે। એટલે કે કોઈ હાથના હાડકાં વધ્યા છે, પગના નથી વધ્યા, તો ટૂંક સમયની અંદર પગના હાડકાં પણ એટલા જ વધીને આપણા શરીરને છે તે સંતુલિત શરીર બનાવે છે, અથવા તો શારીરિક પ્રમાણમાં છે તે સંતુલિત કરે છે। જે શરીરનું સંતુલન જળવાવું જોઈએ તે જાળવી રાખે છે, પરિણામે શરીર સુડોળ થઈ જાય છે। એટલે કે શરીરનો એક બાંધો છે, એક આકાર છે તે બરાબર પ્રમાણમાં આવી જાય છે। તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈને કોઈ સભ્ય સાથે લગભગ સમાન હોય છે। આપણે જોઈએ તો કે આપણી જે હાઈટ છે તે આપણા પરિવારમાં રહેલા કોઈના કોઈ આપણા માતા અથવા તો આપણા પિતા સાથે આપણી હાઈટ મળતી આવતી હોય છે, એટલે કે લગભગ સમાન એક સરખી જેવી દેખાય છે। તેનું કારણ એ છે કે માતા પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આધાર રાખે છે,
આપણી જે હાઈટ છે આપણને આપણા માતા પિતા પાસેથી જનીન દ્વારા મળેલી છે, એટલે કે આપણી જે હાઈટ છે આપણા પપ્પા સાથે મળતી હશે અથવા તો મમ્મી સાથે મળતી આવતી હશે. પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે. પરંતુ અમે આગળ પણ આપણે જોયેલું કે આપણે જ્યારે વૃદ્ધિ થાય છે ત્યારે જરૂરી નથી કે બધાની વૃદ્ધિ એક સરખી જ થાય, પરંતુ જો આપણે સંતુલિત પ્રમાણમાં પૌષ્ટિક આહાર લઈએ તો આ જે વૃદ્ધિ છે તેને આપણે વધારે પ્રમાણમાં પણ વધારી શકીએ છીએ. તે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોની યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. જે આપણે સંતુલિત આહાર લઈએ છીએ, પૌષ્ટિક ખોરાક ખાઈએ છીએ, તો આ જે હાડકાઓ છે તેમને હાડકાઓ છે અથવા તો સ્નાયુઓ છે તે આ બધાને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે. તેમને જે પોષક તત્વો જોઈએ છે તે પૂરતા પ્રમાણમાં મળી રહેતા હોવાથી શરીરની વૃદ્ધિ છે, શરીરનો જે બાંધો છે એ પણ જળવાઈ રહે છે, પરિણામે વૃદ્ધિ પણ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. તમે તરુણની પોષણ આવશ્યકતાઓના વિષયમાં આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો, એટલે કે આપણને કઈ રીતે પોષણ વધારે મળે છે તો આવશ્યકતા છે આપણા શરીરમાં કયા અંગ છે તેમાં વધારે પ્રમાણમાં આપણે પોષક તત્વોની જરૂર પડે છે તે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. હવે શારીરિક આકારમાં બદલાવ. હવે શારીરિક આકારમાં કઈ રીતે બદલાવ આવે છે તે જોવાનું છે. તો તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળો હોય છે. તમારાથી જે નાના ધોરણમાં, સાતમા ધોરણમાં કે છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓને તમે જુઓ તો તેના છાતીનો ભાગ અથવા તો ખંભાનો ભાગ તમારી કરતાં નાનો હોય છે, અથવા તો એના કરતાં તમારો છાતીનો અને જે ખંભાનો ભાગ છે તે વધારે પ્રમાણમાં પહોળો દેખાય છે. તેનું કારણ એ છે કે તેઓ યૌવનારંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે. તેઓ શું કરે છે તો કે યૌવનારંભમાં તેમનો પ્રવેશ થઈ ગયો છે. વૃદ્ધિના કારણે ખંભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે. છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થઈ જાય છે. હવે આગળ જોઈએ છોકરાઓમાં કયા ફેરફાર થાય છે તો કે ખંભાનો ભાગ છે તે ફેલાઈને ભાગ પહોળો થઈને ફેલાય છે. બીજું છે કે છોકરીઓમાં કમરની નીચેનો ભાગ છે તે વધારે પહોળો બને છે. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓની વિકાસની સરખામણીએ વધુ હોય છે. અર્થાત તેનો મતલબ એવો છે કે તરુણ અવસ્થામાં છોકરાઓ અને છોકરીઓમાં જોવા મળતા બદલા અલગ અલગ હોય છે. આપણે આગળ પણ જોયું તો કે છોકરીઓમાં કયો ભાગ વધે છે તો કે કમરની નીચેનો ભાગ જોવા મળે છે વધારે, જ્યારે છોકરાઓમાં છે તે છાતીનો ભાગ પહોળો થાય છે. તો વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ તેમજ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે. અર્થાત તેનો મતલબ એવો હતો કે છોકરાઓ અને છોકરીઓની છે બંનેમાં બદલાવ અલગ અલગ હોય છે. હવે બીજું જોવાનું છે તો કે અવાજમાં બદલાવ. અવાજમાં કઈ રીતે બદલાવ જોવા મળે છે તે જોઈએ. અવાજમાં બદલાવ. શું તમે નોંધ્યું છે કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે જ્યારે તેઓ બોલે છે, અથવા તો જોરથી અથવા તો વધારે જ્યારે બોલાઈ જાય છે એનાથી ત્યારે તેમના અવાજમાં છે તે ફાટવા લાગે છે અથવા તો ઘોઘરું સંભળાવા લાગે છે. યૌવનારંભમાં કંઠગ્રંથિ એટલે કે આપણી જે સ્વરપેટી છે, એટલે કે સ્વરપેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય છે. એટલે કે આપણી જે સ્વરપેટી છે તે પણ વૃદ્ધિ પામે છે. છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. એટલે કે જેટલી મોટી થવી જોઈએ એના કરતાં પણ વધારે મોટી કોનામાં જોવા મળે છે તો કે છોકરાઓમાં વધારે પ્રમાણમાં અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે. ત્યારે જ્યારે તમે બોલો છો અથવા તો તમે ગળા પર હાથ ફેરવો ત્યારે પણ છોકરાઓમાં અમુક એક ભાગ છે તે ઉપસેલો બહાર આવેલું દેખાય છે. જે થયેલી સ્વરપેટી ગળાના બહારની ભાગે ઉપસી આવે છે, જેને કંઠમણી કહે
છે। કંઠમણી કોને કહે છે? તો કે જે શરીરના આ જે ગળામાં ભાગમાં ઉપસેલો એવો સ્વરપેટીનો ઉપસેલો એવો ભાગ દેખાય છે તેને કંઠમણી કહે છે। છોકરીઓમાં સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે, એટલે કે છોકરાઓમાં છે તે સ્વરપેટી વધારે પ્રમાણમાં, આપણે જોયું આગળ તો કે અપેક્ષાકૃત જેટલી મોટી થવી જોઈએ તેના કરતાં પણ વધારે મોટી દેખાય છે। જ્યારે છોકરીઓમાં શું હોય છે? તો કે સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે। સામાન્ય રીતે છોકરાઓનો અવાજ ઊંચો અને છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે। છોકરીઓનો અવાજ કેવો હોય છે? ઊંચો એટલે કે વધારે, અને તીણો એટલે કે પાતળો અવાજ જોવા મળે છે। જ્યારે છોકરાઓનો અવાજ ભારે અથવા તો ઘોઘરો અવાજ તમને સંભળાય છે। તરુણ અવસ્થાના છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે। છોકરાઓમાં જે સ્વરપેટી છે ક્યારેક ક્યારેક તેમની વૃદ્ધિ છે અનિયંત્રિત, એટલે કે જેટલી વૃદ્ધિ થવી જોઈએ તેના કરતાં પણ વધારે પ્રમાણમાં વૃદ્ધિ વધી જાય છે, તો તેને અનિયંત્રિત વૃદ્ધિ કહે છે, અને અવાજ ઘોઘરો થઈ જાય છે। આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે, જેના પછી અવાજ સામાન્ય થઈ જાય છે। એટલે કે અવાજ સામાન્ય થઈ જવો એટલે કે તેમાં જે અવાજ છે તેમાં થોડો ફેરફાર થઈ નોર્મલ જેવો અવાજ હોય છે તેના જેવો જ અવાજ સંભળાય છે। તો આપણે આગળ જોયું તો કે છોકરીઓમાં જે છે સ્વરપેટી નાના કદને લીધે માંડ દેખાતી હોય છે, જ્યારે છોકરાઓમાં બહાર ઉપસીને આવે છે। હવે જોઈએ તો કે છોકરીઓનો અવાજ કેવો હોય છે? તો કે ઊંચો અને તીણો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે। તરુણ અવસ્થાના છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વરપેટી સ્નાયુઓના અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે, એટલે કે જે વૃદ્ધિ થવી જોઈએ તેના કરતાં પણ વધારે પ્રમાણમાં વૃદ્ધિ જોવા મળે છે, અને અવાજ ઘોઘરો થઈ જાય છે। આ સ્થિતિ કેટલાક દિવસ અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે, જેના પછી તેનો અવાજ છે તે સામાન્ય અવાજ થઈ જાય છે। આગળ જોયું તો અહીંયા તમે જોઈ શકો છો તો કે કંઠમણી એટલે કે જે ઉપસેલી જે બહાર આવેલી સ્વરપેટી છે તે જોવા મળે છે।